હલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા, અનોખી દિવાળી. હર્ષ પોતાના મિત્રોને તેના ઘરે આવવાનું ટાળતો હતો. તે રોજ નવા નવા બહાના બનાવે. તે કહે, હું તમને એક દિવસ મારા ઘરે જરૂર લઈ જઈશ, પણ અત્યારે નહીં. હર્ષના મિત્રો પાર્થ, હીર, મેઘા, દિયા, દીપ, જય, કૃતિ વગેરે વિચારવા લાગ્યા કે હર્ષ આપણને તેના ઘરે કેમ લઈ જતો નથી, એનું કારણ શું હશે? હીર બોલી, કદાચ હર્ષને તેનું ઘર બતાવવા જેવું નહીં હોય માટે. હર્ષે કહ્યું, તે ક્યાં રહેતો હશે? તેના માતા પિતા શું કરતા હશે? આપણે તો આપણી બધી વાતો એકબીજાને કહેતા હોઈએ છીએ, પણ હર્ષ કશું જ કહેતો નથી, આમ કેમ હશે? કૃતિએ કહ્યું, આપણે છાનામાના હર્ષની પાછળ પાછળ જઈએ અને જાણીએ કે તે ક્યાં રહે છે. મેઘા બોલી, હા બરાબર છે. આપણે ઘરે કહીએ કે અમે આવતીકાલે નિશાળેથી ઘરે અડધો કલાક મોડા આવીશું. જય કહે, નહીંતર આપણા માતા પિતા આપણે ચિંતા કરે. બીજા દિવસે બધા હર્ષની પાછળ લપાતા છુપાતા જવા લાગ્યા. હર્ષ એક ઝૂંપડપટ્ટી આગળથી પસાર થયો. તે બહુ ગંદો વિસ્તાર હતો, ગરીબ લોકો રહેતા હશે તેવું લાગતું હતું. હર્ષ ગલી ગુંચી વટવટો ક્યાં જતો રહ્યો તે ખબર ના પડી, પણ એટલી ખબર પડી કે હર્ષ કોઈ ઝૂંપડપટ્ટીમાં જ રહેતો હશે. હીર બોલી, આમ તો હર્ષ અપડું ટેટ તૈયાર થઈને આવે છે, તે ઝૂંપડપટ્ટીમાં ના જ રહેતો હોય. બધા વિલે મોઢે પાછા ફર્યા. બીજા દિવસે પાર્થે પૂછ્યું, હર્ષ તું તારું ઘર કેમ નથી બતાવતો? તું શું ઝૂંપડપટ્ટીમાં રહે છે કે શું? હર્ષ કશું ના બોલી, તે ચૂપ રહ્યો. હીર બોલી, તું ઝૂંપડપટ્ટીમાં રહે છે કે શું? તું કેમ બોલતો નથી? હર્ષની આંખમાં આંસુ આવી ગયા. હા, હું ઝૂંપડપટ્ટીમાં રહું છું. અમે ગરીબ છીએ. તમે મને ગરીબ જાણીને તમે મારી સાથેની દોસ્તી તો નહીં તોડી નાખો ને? દીપ બોલ્યો, ના દોસ્ત, ના. દોસ્તીમાં ના કોઈ અમીર કે ગરીબ હોતો નથી. દોસ્તીને દોસ્ત હંમેશા અમર જ હોય છે, ભલે તું ગરીબ રહ્યો. તેથી શું થયું? તારે શરમાવું નહીં, તું હંમેશા અમારો દોસ્ત છો અને દોસ્ત રહીશ. એમ તમે સાચું કહો છો ને મિત્રો? તમે બધા કાલે મારા ઘરે આવજો. બધા મિત્રો એકબીજા સામું જોઈને કહ્યું, સારું, અમે કાલે તારા ઘરે આવીશું. આમ કહી સૌ મિત્રો છૂટા પડ્યા. હર્ષ ઘરે જઈને તેના માતા પિતાને વાત કરી કે કાલે આપણા ઘરે મારા મિત્રો આવશે. મેં તો હા પાડી છે, પણ આપણી ગરીબાઈ જોઈ જશે તો તેમને કેવું લાગશે? હર્ષ અમારો ગરીબ મિત્ર છે? હર્ષની મા બોલી, બેટા, ફાટેલા કપડાં અને ગરીબ હોવું શરમ નથી. આપણે મહેનત કરીએ છીએ, નીતિથી ચાલીએ છીએ અને સંતોષથી જીવીએ છીએ. જે અનીતિ કરે, આળસુ હોય અને સમાજમાં ખોટા કામ કરે તો તેને શરમ આવવી જોઈએ. ગરીબાઈ એ કલંક કે પાપ નથી. ચોરી કરીને કોઈને છેતરીને મેળવેલું ધન પાપ અને કલંક છે. બેટા, આપણે જેવા છીએ તેવા જ દેખાવું જોઈએ. દંભ કરવાની કોઈ જરૂર નથી. ભલે ને તારા મિત્રો આવે, ગરીબના મિત્રો અમીર પણ હોઈ શકે છે. સુદામાના મિત્ર કૃષ્ણ હતા. બીજા દિવસે સૌ હર્ષના ઘરે ગયા. ત્યાંનું વાતાવરણ જોયું. હર્ષની માએ બધા મિત્રોનું પ્રેમથી ચા અને નાસ્તાની ઉમળકાભેર સ્વાગત કર્યું. હર્ષ જ્યાં રહેતો હતો તે વિસ્તાર ખૂબ ગરીબ હતો, પણ હર્ષ જુદા પ્રકારનો છોકરો હતો. તે મહેનતુ હતો, ભણવામાં ધ્યાન આપતો હતો. હર્ષ કહેતો કે ભલે હું ગરીબ છું, પણ મારી બુદ્ધિ તો ગરીબ નથી ને.
મારી માં હંમેશા મને કહેતી કે ફાટેલા કપડાં થીંગડા મારેલા કપડાં પહેરવામાં શરમ ના હોય, કપડાં હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવા જોઈએ. બધા મિત્રો અલગ અલગ રીતે વિચારવા લાગ્યા, પણ દરેકનો સૂર એક જ હતો. આપણે હર્ષને મદદ કરવી જોઈએ. હીર કહે, હર્ષ ભલે ગરીબ છે પણ અમારો મિત્ર છે. આપણે આ વખતે નવી રીતે દિવાળી ઉજવીશું. આપણે આપણા આનંદ માટે દિવાળી ઉજવતા હતા. આ વખતે આપણે બીજાના સુખ અને આનંદ મળે તે રીતે દિવાળી ઉજવીશું. મેઘા કહે, હીર આપણે કઈ રીતે દિવાળી ઉજવીશું? હીર બોલી, આ વખતે આપણે અનોખી દિવાળી ઉજવીશું. પાર્થ કહે, હા આપણા પપ્પા આપણને દિવાળીમાં ફટાકડા લાવી આપે છે, મીઠાઈઓ લાવે છે, નવા નવા કપડાં લાવે છે. આ વખતે આ બધું આપણે લઈશું ખરા, પણ ઉજવીશું નહીં. કૃતિ કહે, કેમ? હર્ષ જેવા અનેક ગરીબ છોકરાઓ છે, આપણે તેમના જીવનમાં આનંદ ઉત્સાહ અને જમમગાટ લાવીએ. એક વર્ષ આપણે દિવાળી નહીં તો કોઈ આબ તૂટી પડવાનું નથી, પાર્થે કહ્યું. બધા કહે, હા હા સાચી વાત છે. આમ કહી સૌ મિત્રો છૂટા પડ્યા. દરેક જણે પોતાના માતા પિતાને નવા પ્રકારની દિવાળીની વાત બતાવી દીધી. અમે તમને પુષ્કળ વસ્તુઓ આપી. સૌ મિત્રો આગલા દિવસે ઝુંપડપટ્ટીમાં કોળિયા આપ્યા, મીઠાઈના બોક્સ આપ્યા અને રમક કપડાં આપ્યા, છોકરાઓને ફટાકડા આપ્યા. બધા ખુશ થયા. બીજા દિવસે સૌ છોકરાઓ ઝૂંપડપટ્ટીમાં ગયા. દરેકના ઘરે દીવડા ઝગમગતા હતા. અંધારે ઝૂંપડપટ્ટીમાં પ્રકાશના દીવડા ઝગમગી રહ્યા હતા. ચારે બાજુ રોશની હતી. કેટલાક છોકરાઓ ફૂલઝરી ફટાકડા કોઠી ફોડતા હતા, તો કોઈ હવાઈ ઉડાડતું હતું, તો કોઈ રોકેટ. દરેક છોકરાઓને નવા કપડાં પહેર્યા હતા. તેમના મા બાપ નાના નાના છોકરાઓને હોંશે ફટાકડા ફોડાવતા હતા, તેમનું ધ્યાન આપતા હતા. કોઈ મીઠાઈ ખાતું હતું, તેમના ચહેરા પર આનંદ અને ખુશી દેખાતી હતી. હીર બોલી, કેમ કેવી લાગી દિવાળી? બધા બોલ્યા, જુદા પ્રકારની નવી દિવાળી, અનોખી દિવાળી લાગી. દીપ બોલ્યો, હવે દર વર્ષે આપણે આ રીતે અનોખી દિવાળી ઉજવીશું, ખરું ને મિત્રો? બધા બોલ્યા, અને અનોખી દિવાળી. તો મિત્રો અહીંયા સુધી હતી આજની આપણી વાર્તા. તો ખરેખર બહુ સરસ વાર્તા હતી. તો તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ના ભૂલતા. તો ચલો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.